नमस्कार। धोरण 10 चैप्टर नंबर 2 भाग नंबर 4। हवे आजे आपणे એવા ટોપિકો વિશેની વાતો કરવાના છે કે જેમાંથી કોઈ પણ એક ટોપિક 100% પરીક્ષામાં આવે છે। એટલે કે હવે આપણે કોઈક પદાર્થોની બનાવટ અને એના ઉપયોગ વિશેની માહિતી પ્રાપ્ત કરવાના છે કે જે 4 કે 5 પદાર્થો છે કે જેમાંથી એક તમને પરીક્ષામાં આવવાનું હોય છે। આ ટોપિકની અંદર તમને એવું શીખવા મળે કે તે પદાર્થની બનાવટ એટલે શું અને તેના ઉપયોગ કેવા હોય અને તેના માટેના રાસાયણિક સમીકરણ જે એક એક લખવાનું હોય। આ પ્રશ્નો તમારા માટે વિભાગ સી અને વિભાગ ડી એટલે કે 3 કે 4 માર્કની અંદર આ પ્રશ્નો આવતો હોય છે। તો શરૂ કરીએ। પહેલા એક ટૂંકો સવાલ, ક્ષાર પરિવાર એટલે શું? ક્ષાર પરિવાર, પરિવાર બધાને હોય છે, પણ જ્યારે આવા પ્રકારના જ્યારે એસિડનો હોય કે બેઝિકનો હોય તેવા પદાર્થનું બી પરિવાર હોય છે, તો એના પરથી વ્યાખ્યા બને આ પ્રકારે। એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે। તો એના એક્ઝામ્પલ લઈએ એટલે બધો ખ્યાલ આવે। જેવું કે સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ, તો સોડિયમનો પરિવાર કયું? જેવું કે NaCl, Na2SO4। તમે જુઓ છો આ બંને પદાર્થોમાં Na આવી રહ્યો છે, એટલે કે જે પદાર્થોમાં એને જોડાયેલો હોય તો સમજવાનું કે તે સોડિયમના ક્ષાર પરિવાર છે। તે પ્રકારે ક્લોરાઇડ ક્ષાર કે જેવો કે NaCl, KCl કે જેની અંદર Cl ક્લોરિન બંનેમાં આવેલ છે, અને તે પ્રકારે મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ જેવો કે MgCl2 અને MgSO4। તો આ એક ટૂંકો નાનો પ્રશ્ન છે, 2 માર્કની અંદર યાદ રાખવાનો હોય। હવે પહેલો સવાલ સૌથી અગત્યનો, જેનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની બનાવટ અને ઉપયોગ। હમણાં સુધી આપણે એવું શીખીને આવેલા છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝિક પદાર્થ છે, એ પ્રબળ બેઝ તરીકે ઓળખાય છે। હવે તે બને કેવી રીતે? તો તેના માટેની એક નાની ટૂંકનો અહીં આપણે જોવાના છે। તો તમે જોઈ શકો કે આકૃતિ તમને જે આપવામાં આવી છે એ આકૃતિમાં વચ્ચે એક પાત્ર એટલે કે પાત્રની વચ્ચે બે નાના જે એનોડ અને કેથોડ લેવામાં આવી રહ્યા છે કે તેની વચ્ચે બેટરી દ્વારા પ્રવાહ આપવામાં આવે છે। તમે જોઈ શકો છો કે જ્યારે પ્રવાહને પસાર કરવામાં આવે એટલે કે જ્યારે દરિયાનું ક્ષારીય પાણી જે એક બાજુથી પસાર કરવામાં આવે છે અને તે વિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય, તો તેના દ્વારા આકૃતિ પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે તે પાત્રની બીજી બાજુએ દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH કે જે ઉત્પન્ન થાય છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એનોડ બાજુ ક્લોરિન વાયુ, જ્યારે કેથોડ બાજુ એ H2 વાયુ ઉત્પન્ન થાય છે। તો જોઈએ આપણી મેથડ, તો બનાવટ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરિન વાયુ, જ્યારે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। તો તમે જોઈ શકો છો દરિયાનું ક્ષારીય પાણી એ NaCl છે, કારણ કે મીઠું હોય છે, અને આ મીઠાવાળા પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો તે આપણે જોઈએ છીએ આકૃતિમાં કે કેવી રીતે H2 વાયુ અને ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે અને સાથે જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। આ પદ્ધતિ ક્લોર આલ્કલી ક્રિયા તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થયેલી નિપજો ક્લોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે। તો ઘણી વાર એક વાક્યના પ્રશ્નમાં આવું તમને સવાલ આવે તો આપણે એને અવશ્ય યાદ રાખવું પડે। હવે એનું સમીકરણ એકદમ સહેલું છે, NaCl વત્તા H2O, જેમાંથી બનશે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરિન વાયુ અને હાઇડ્રોજન। તમે સંતુલન કરવા માટે 2નો ઉપયોગ કરવાનો હોય છે ઉપયોગ। તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં,
સૂત્રો કાપવાને સુવર્ણ બનાવવા માટે અને પ્રયોગશાળામાં એક પ્રક્રિયક તરીકે. તો જુઓ મિત્રો, એકદમ સહેલો અને સરળ પ્રશ્ન છે. આકૃતિ પાડતા આવડી જાય તો તમે લખવાનું પણ સહેલું જ છે. હવે તેમાંથી ઉત્પન્ન થયેલા H2 વાયુનો ઉપયોગ એક વાક્યમાં અલગથી પૂછાય તો બળતણ તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશનમાં અને એમોનિયાની બનાવટમાં. તે પ્રકારે ક્લોરિન વાયુના ઉપયોગો, તો પહેલું છે જળ ઉપચારમાં પાણીને જંતુરહિત કરવા, અને ત્રીજું PVC, CFCs અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં. હવે એવો જ બીજો એક અગત્યનો પ્રશ્ન છે જે બનાવટ સ્વરૂપે આવે. બ્લીચિંગ પાવડર કે વિરંજક ચૂર્ણ એટલે શું, અને તેની બનાવટ સમીકરણ અને ઉપયોગ લખો. તો આની અંદર તમારી પાસે કોઈ જાતની નથી આકૃતિ, એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. જો તમે સમીકરણ જોશો તો પણ તમે સહેલાઈથી લખી શકો છો. સમીકરણ કેવા શું લાગે, તમે જુઓ છો ક્લોરિન વાયુ ને જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માંથી પસાર કરવામાં આવે અથવા તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે સમયે વિરંજક ચૂર્ણ બને છે, જેનું નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. લેકિન બે નામથી તમને આ સવાલ આવી શકે, સોરી ત્રણ નામથી, બ્લીચિંગ પાવડર કે વિરંજક ચૂર્ણ કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિશે સમજાવો. તો જોઈએ આપણે એની ટૂંકમાં. ક્લોરિનની શુષ્ક ફોરેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરંજક ચૂર્ણ બને છે. વિરંજક પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે, એટલે કે કેલ્શિયમ, એટલે કે જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ઉપયોગો, તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ, લિનન કાપડ અને લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, પીવાના પાણીને જંતુ મુક્ત કરવા જંતુનાશક તરીકે, અને રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. તો મિત્રો, અહીં આપણે સરસ મજાના બે પ્રશ્નો જોયા છે. આ બંને પ્રશ્ન એવા છે જે બનાવટ જેની પરીક્ષામાં આવે છે. તો આપણે આ સવાલોને લખીને મુદ્દે કરવાના રહેશે તો 100% તમે માર્ક મેળવી શકશો. તો હવે પછીના ભાગમાં ચેપ્ટર નંબર 2 ના અંતિમ તબક્કામાં, એટલે કે બાકી રહેલા ફક્ત 3 કે 4 પ્રશ્નો, એટલે કે તમારો ભાગ નંબર 5 એ ચેપ્ટર 2 નો અંતિમ તબક્કો છે કે જે તમારું ચેપ્ટર સમાપ્ત કરશે.